ટુ જીપીએસસી તમારું ભવ્ય સ્વાગત છે દ્વારા આરઆરબી જે અત્યારે એક્ઝામ લેવાય છે તેમાં તારીખ ઓગણીસ અને વીસ અને નવમા મહિનાની તેમાં પેપર જે લેવાયા હતા તેમાં જે ઇમ્પોર્ટન્ટ અમુક ક્વેશ્ચનો છે તે અહીંયા આપણે જોઈશું અને તેના આન્સર પણ તમને મળશે અને સાથે સાથે તેની વધારે માહિતી પણ મળશે જે આવનારી એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી છે એટલે કે અત્યારે પૂછાઈ ગયેલા ક્વેશ્ચનો છે તે આપણે સોલ્વ કરીશું અને એક્સપેક્ટેડ ક્વેશ્ચનો અંદર જ તમારે સમાઈ જશે તો તે આપણે જોઈશું આ વિડીયોની પીડીએફ જો તમારે જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપીશ ત્યાં તમે બધી જ પીડીએફ ફ્રી ઓફ કોસ્ટ ડાઉનલોડ કરી શકો છો અને તમે સારો છે એવું રિવાઇઝ કરી લેશો એટલે આવનારા એક્ઝામમાં જે બી વિદ્યાર્થીઓની એક્ઝામ છે તે લોકોને આ પીડીએફ છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ નીવડશે અને આ ઉપરાંત પણ જે રેલવેની આરપીએફની એક્ઝામ આવવાની છે તેમાં પણ આ જ બેઠા ક્વેશ્ચનો પૂછવાની સંભાવના રહેલી છે એટલે બધા વિદ્યાર્થીઓને આ ખાસ સૂચના છે કે આ વિડીયો જેમ બને તેમ વધારે વિદ્યાર્થીઓ સાથે શેર કરો જેથી બીજાને મદદરૂપ નીવડે તો ચલો શરૂ કરીએ છીએ તો પહેલું ફિલ્મ રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચનો પૂછાય છે એક ક્વેશ્ચન તો અહીંયા હોય જ છે ફિલ્મ રિલેટેડ તો તેના વિશે અહીંયા મેં મોટાભાગે કવર કરી દીધું જ છે અહીંયા પીડીએફમાં તો પણ એકાદો ક્વેશ્ચન રહી જાય તો તેમાં જે પૂછાશે તેના વિશે આપણે ડિટેલમાં અંદર ચર્ચા કરી લઈશું તો અહીંયા જોઈએ કયા કયા ક્વેશ્ચનો પૂછાઈ ગયેલા છે તો પહેલો ક્વેશ્ચન તે પૂછાઈ ગયેલો છે તો પણ બીજી જગ્યાએ પૂછાયો છે કે પદ્માથ ફિલ્મમાં અલાઉદ્દીન ખિલજીનો રોલ કોને કર્યો હતો તો રણવીર સિંઘે કર્યો હતો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે બાહુબલીમાં દેવસેનાનો રોલ કોણે કર્યો હતો આ ક્વેશ્ચન પૂછાય છે આની પહેલાં કયો હતો તો ભલ્લાલ દેવનો રોલ કોણે કર્યો હતો આની પહેલાં તે ક્વેશ્ચન પૂછાયો તો રાણા દગુબતી તે આવશે અને અત્યારે બાહુબલીમાં દેવસેનાનો રોલ તો અનુષ્કા શેટ્ટી આવશે પછી પ્રભાસ છે તેણે બાહુબલીનો રોલ કર્યો હતો તે તો બધાને ખ્યાલ જશે અનુષ્કા શેટ્ટી તેને દેવસેના તમન્ના છે તેને અવંતિકાનો રોલ કર્યો હતો પછી જે કટપ્પા હતો તે સત્યરાજ હતા પછી નસાર તે હતા બિજલાન દેવ પછી હતા શિવગામી તો રામ્ય કૃષ્ણ હતા અને એસ એસ રાજામોલી તે ડાયરેક્ટર છે બાહુબલીના અને તેમનો પણ એક નાનો રોલ અંદર આવેલો છે બાહુબલીમાં એક સોંગ આવે છે મનોહરી તેમાં જ તેમને આવે છે સ્ટાર્ટિંગમાં તો આ પૂરેપૂરા તમારે નામ યાદ રાખવા પડશે આમાંથી કંઈ પણ ઘુમાઈ ફિરાઈને આ લોકો ક્વેશ્ચન પૂછે જ છે એક ક્વેશ્ચન તો હોય જ છે ફિલ્મ રિલેટેડ એમાં બાહુબલી તે તો ખાસ બધાએ જોલી જશે એટલા માટે અહીંયા તેના રિલેટેડ ક્વેશ્ચન આવે છે અને આપણા ગુજરાતની એક્ઝામમાં પણ તેનો ક્વેશ્ચન આવે છે કે તેનો ડાયરેક્ટર કોણ છે તો તેના માટે પણ આ ઇમ્પોર્ટન્ટ છે આપણે તો હવે આગળ જઈએ બીજી બધી મૂવી વિશે થોડીક માહિતી મેળવી લઈએ તો કયા કયા ક્વેશ્ચન પૂછાય છે તો બે હજાર સત્તરમાં સૌથી મોંઘી મૂવી તે પણ હતી બાહુબલી ટુ બસો પચાસ કરોડની મૂવી છે તેના ડાયરેક્ટર છે એસ એસ રાજા મૌલી પછી બીજી મૂવી વિશે પણ એક ક્વેશ્ચન હતો સરસ મજાનો કે પરમાણુ મૂવીના ડાયરેક્ટર કોણ છે જે અત્યારે પરમાણુ રિલીઝ થઈ છે તે મૂવીના ડાયરેક્ટર કોણ છે તો અભિષેક શર્મા તેના ડાયરેક્ટર છે આ મૂવી પોખરણ બે હતો જે ન્યુક્લિયર ટિસ્ટ તેના પર બેસ છે જે થયો હતો ઓગણીસો ને અઠ્ઠાણુંમાં થયો હતો તેમાં જોન અબ્રાહમ કયો કિરદાર નિભાવે છે તો અશ્વથ રૈનાનો કિરદાર નિભાવે છે ડાયના પેન્ટી તો અંબાલિકા તેમનો કિરદાર નિભાવે છે બોમન ઇરાની તો હિમાંશુ શુક્લા જે પ્રિન્સિપલ સેક્રેટરી ઓફ ધ પીએમ તેમનો કિરદાર નિભાવે છે એટલે આમાં કેરેક્ટર વિશે પણ તમને પૂછાય તો હવે આવડી જશે નેક્સ્ટ પેડમેન મૂવી વિશે પૂછ્યું હતું કે પેડમેન મૂવી શાના બેસ પર છે તો સેનેટરી પેડ્સ વિશે છે તે બધાને ખ્યાલ જ હશે તો પેડમેન મૂવી છે તે કઈ રીતના બની છે તો ટ્વિંકલ ખન્નાની બુક છે ધ લીજૅન્ડ ઓફ લક્ષ્મી પ્રસાદ તેના બેસ પર મૂવી બની છે અને જે પેડમેન અંદર બતાવવામાં આવે છે તે રિયલ પેડમેન કોણ છે ભારતના તો અરુણાચલમ મૃગનાથમ જે તમિલનાડુના છે તેમને ભારતના અસલી પેડમેન છે તેમણે સસ્તા જ જે સેનેટરી પેડ્સ છે તે બનાવ્યા હતા નેક્સ્ટ હવે તેમ જ આગળ જોઈએ તો અક્ષય કુમાર તો લક્ષ્મીકાંત જે છે લક્ષ્મીકાંત તેમનો લક્ષ્મીકાંતિરદાર નિભાવે છે પછી સોનમ કપૂર તે વાલિયાનો કિરદાર નિભાવે છે અને રાધિકા આપે તે ગાયત્રી ચૌહાણનો કિરદાર નિભાવે છે અંદર બીજો એક મૂવીનો ક્વેશ્ચન હતો કે સુલતાન મૂવીના ડાયરેક્ટર કોણ છે તો અલી અબ્બાસ ઝફર તેમને સુલતાન મૂવીના ડાયરેક્ટર છે પછી દંગલના ડાયરેક્ટર આપણે યાદ રાખવા પડશે તે પણ પૂછવાની સંભાવના રહેલી છે આમિર ખાનની મૂવી છે સરસ મજાની તો તેના ડાયરેક્ટર છે નિતેશ તિવારી તેના ડાયરેક્ટર છે દંગલ ના નેક્સ્ટ બીજો ગોલ્ડ મૂવીના ડાયરેક્ટર કોણ છે તે ક્વેશ્ચન આવી ગયું છે તો રીમા કાગતી ગોલ્ડ મૂવીના ડાયરેક્ટર છે ઓગણીસો અડતાળીસમાં જે સમર ઓલિમ્પિક થઈ હતી તેના બેસ પર આ ફિલ્મ છે અને પ્રથમ બોલિવૂડ ફિલ્મ છે જે સાઉદી અરેબિયામાં રિલીઝ થઈ છે આ મૂવી કઈ મૂવી ગોલ્ડ મૂવી તો આ પણ તમને પૂછાઈ શકે છે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે બીજું આમાં અક્ષય કુમાર છે તે તપાસ દાસનો રોલ નિભાવે છે તો આ પણ તમને પૂછાઈ શકે છે તપાસ દાસનો રોલ હવે આગળ જઈએ તો દિવસો વિશે ક્વેશ્ચન અહીંયા પૂછ્યા છે વિશ્વ મલેરિયા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો ઓપ્શન તમને ચાર આપી દેશે પચીસ એપ્રિલ તેમાં સાચો આન્સર આવશે બીજો એક ક્વેશ્ચન હતો કે વિશ્વ પૃથ્વી દિવસ તો ક્યારે હોય છે બાવીસ એપ્રિલે હોય છે પછી વિશ્વ યોગ દિવસ તે પણ ક્વેશ્ચન પૂછાયેલો છે અને આ તો બધાને આવડતો જ હશે એકવીસ જૂનના દિવસે ઉજવવામાં આવે છે બીજો એક ક્વેશ્ચન હતો કે એમ કરુણ નિધિ કઈ પાર્ટી સાથે સંબંધિત છે જેમનું હમણાં જ મૃત્યુ થયું છે તો તેમણે ડીએમકે પાર્ટી સાથે સંબંધિત છે તમિલનાડુના છે દ્રવિડ મુન્નેક કાઝા ગમ ડીએમકેનું ફૂલ ફોર્મ છે અને તેમણે તમિલનાડુના સીએમ રહી ચૂક્યા છે નેક્સ્ટ જાપાનના પીએમ તો સિન્ઝો આબે જાપાનના પીએમ છે નેક્સ્ટ હિસ્ટ્રીના ક્વેશ્ચન હતો કે ગાંધીજીની દાંડી આંદોલન કયા વર્ષે થયું હતું તો ઓગણીસો ત્રીસ આ તો બધાને ખ્યાલ જ હશે સાબરમતી આશ્રમથી સ્ટાર્ટ થયું હતું દાંડી સુધી નેક્સ્ટ મહિલા આયોગના હાલના ચેરપર્સન કોણ છે તો રેખા શર્મા તેમને અત્યારે હાલના ચેરપર્સન છે મહિલા આયોગના પછી આમાં તમને પ્રથમ ચેરપર્સન પૂછાય મહિલા આયોગના પ્રથમ ચેરપર્સન કોણ છે તો જયંતિ પટ્ટનાયક તેમને છે મહિલા આયોગના પ્રથમ ચેરપર્સન નેક્સ્ટ કેમિસ્ટ્રીનો કે પ્રોપેટનું ફોર્મ્યુલા તો સી થ્રી એચ સિક્સ પ્રોપેટનું ફોર્મ્યુલા છે બીજો હતો વર્લ્ડ બેંકનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તો વોશિંગ્ટન ડીસી ખાતે આવેલું છે બીજી તેના વિશે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપી દઉં તેમાંથી ક્વેશ્ચન પૂછવાની સંભાવના છે સ્થાપના જુલાઈ ઓગણીસો ઓગણપચાસમાં થઈ હતી સોરી ઓગણીસો પિસ્તાળીસમાં થઈ હતી આ તમને પૂછાઈ શકે છે કયા વર્ષમાં તો ઓગણીસો પિસ્તાળીસ આવશે અત્યારે હાલ પ્રેસિડન્ટ કોણ છે તો જીમ યોંગ કિમ અત્યારે પ્રેસિડન્ટ છે વર્લ્ડ બેંકના નેક્સ્ટ વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષા તો મેન્ડેરીન છે ચૌદ પોઈન્ટ એક ટકા વસ્તી તે બોલે છે વિશ્વની બીજા નંબરે આવે છે સ્પેનિશ ત્રીજા નંબરે આવે છે ઇંગ્લિશ ચોથા નંબરે આવે છે હિન્દી ચોથા નંબરે આવે છે હિન્દી જે વિશ્વમાં પોપ્યુલેશન છે તેના ચાર પોઈન્ટ છેતાળીસ ટકા બોલે છે નેક્સ્ટ આવે છે અરબિક આ રીતે ટોટલ પાંચ છે અને આપણી ગુજરાતી આવે છે છવ્વીસમા નંબરે ટોટલ ફોર્ટી નાઇન મિલિયન લોકો ગુજરાતી બોલે છે એટલે કે આખા વિશ્વના પોઈન્ટ ઝીરો ચોમોતેર પર્સન્ટેજ ગુજરાતી છવ્વીસમી ભાષા છે સૌથી વધારે બોલાતી વિશ્વમાંની નેક્સ્ટ આગળ જઈએ તો ઇલેક્શન કમિશનર કોણ છે આ તો ગુજરાતની એક્ઝામમાં ઘણી વખત પૂછાય ગયેલો છે તો ઓમ પ્રકાશ રાવત અત્યારે છે ઇલેક્શન કમિશનર નેક્સ્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને કિંગ જોંગ ક્યાં મળ્યા હતા તો તેમને મળ્યા હતા સિંગાપોરમાં કેપેલા હોટલમાં મળ્યા હતા સિંગાપોરમાં પછી બીજો ક્વેશ્ચન હતો કે અમેરિકાના પ્રેસિડેન્ટ અત્યારે કોણ છે તો ડોનાલ્ડ ટ્રમ્પ છે તો રીતે તમને અંદરની અંદર ક્વેશ્ચનો પૂછતા રહેતા હોય છે એમાં આ તો તમારે ખ્યાલ સદવું પડશે જગ્યા સિંગાપોર અને કઈ કેપેલા હોટલ ત્યાં બંને મળ્યા હતા નેક્સ્ટ કે યુરીનનું પીએચ વેલ્યુ શું છે તો પીએચ વેલ્યુ તેનું છ છે નેક્સ્ટ સીએમ નાગાલેન્ડના સીએમ નેફ્યુ રિયો છે નેક્સ્ટ સ્વીડનનું કેપિટલ શું છે તો સ્વીડનનું કેપિટલ છે સ્ટોક હોમ આગળ જઈએ તો ફાધર ઓફ જીનેટિક્સ તો ફાધર ઓફ જીનેટિક્સ કહેવામાં આવે છે જ્યોર્જ મેન્ડલને કહેવામાં આવે છે નેક્સ્ટ યુગાન્ડાના પ્રેસિડન્ટ કોણ છે હવે યુગાન્ડાના પ્રેસિડેન્ટ અહીંયા કેમ પૂછે ક્વેશ્ચન કેમ કેમ કે આપણા પીએમ છે જે નરેન્દ્ર મોદી સાહેબ તેમને યુગાન્ડા વિઝિટ કરી હતી એટલા માટે અહીંયા પૂછ્યું છે તેમને ત્રણ દેશો વિઝિટ કરવાના હતા એક છે યુગાન્ડા તેનું કેપિટલ છે કંપાલા બીજું છે રવાન્ડા તેનું કેપિટલ છે કિગાલી પ્રેસિડન્ટ છે પોલ કાગેયા અને પછી દક્ષિણ આફ્રિકામાં સમિટ એટેન્ડ કરવા જવાના હતા બ્રિક્સની તો દક્ષિણ આફ્રિકાના પ્રેસિડન્ટ સાયદિલા રમા ફોસા તેમને છે અને યુગાન્ડાનો પ્રેસિડન્ટ ક્વેશ્ચન હતો તો યોવેસી મુસે વેરી તેમને પ્રેસિડન્ટ છે યુગાન્ડાના તો આના કેપિટલ તમને ખાસ અગર પડશે યુગાન્ડાનું કંપાલા અને રવાન્ડાનું કી ગા લી નેક્સ્ટ વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ બે હજાર અઢારમાં ભારતનો ક્રમ કયો છે તો એકસો તેત્રીસનો છે પ્રથમ ક્રમે કોણ છે તો ફિનલેન્ડ છે બીજો ક્વેશ્ચન હતો બધાને આવડતો જ હશે આરબીઆઈ ના ગવર્નર અત્યારે હાલમાં કોણ છે ઉર્જિત પટેલ અને આમને છે ચોવીસ માં નંબર ના પ્રથમ કોણ હતું તો ઓસબોન સ્મિથ તેમને પ્રથમ હતા આરબીઆઈ ના ગવર્નર અને ભારત આઝાદ થઈ ઓગણીસો સુડતાળીસ માં પછી પ્રથમ કોણ હતું તો સીડી દેશમુખ તેમને આરબીઆઈ ના ગવર્નર હતા ઓગણીસો સુડતાળીસ પછી નેક્સ્ટ માનવ હૃદયમાં કેટલા ચેમ્બર્સ આવેલા હોય છે તો માનવ હૃદયમાં ટોટલ ચાર ચેમ્બર્સ આવેલા હોય છે નેક્સ્ટ જોન્ડિસથી કયો અંગ પ્રભાવિત થાય છે આ રીતે પણ તમને ક્વેશ્ચનો પૂછે છે રોગ હોય કયો અંગ પ્રભાવિત થાય તો તે પણ તમારે એક ટેબલ ખાલી આપણે જઈને એક ટેબલ જ તમારે તૈયાર કરીને જવું પડશે એથી તમારો એક માર્ક્સ નહીં જઈ શકે તો જોન્ડિસથી કયો અંગ પ્રભાવિત થાય છે તો લિવર થાય છે નેક્સ્ટ ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં સૌથી વધુ વિકેટ કોણે લીધી છે તો ઝુલન ગોસ્વામીએ લીધી છે તેમણે વિશે થોડીક માહિતી આપી લઈએ કે પહેલાં તમને મહિલા છે જેમને વુમન ઓડીઆઈમાં બસ્સો વિકેટ લીધી છે અને બસ્સો વિકેટ ફેબ્રુઆરી બે હજાર અઢારમાં દક્ષિણ આફ્રિકાને સામે લીધી હતી આ પણ તમને પૂછાઈ શકે છે કઈ ટીમ સામે સામે લીધી લીધી હતી હતી દક્ષિણ ક્વેશ્ચન જલિયાવાલા હત્યાકાંડની ડેટ તમને પૂછી હતી તો તેર એપ્રિલ ઓગણીસો ઓગણીસ આવશે અમૃતસર પંજાબમાં થયો હતો આ નેક્સ્ટ ઇન્દ્રધનુષ યોજના કોની સાથે સંકળાયેલ છે તો તે બેંક સાથે સંકળાયેલ છે અને બીજું અહીંયા કન્ફ્યુઝ ના થઈ જતા બે સ્કીમો ચાલે છે ઇન્દ્રધનુષ યોજના અને મિશન ઇન્દ્રધનુષ મિશન ઇન્દ્રધનુષમાં સાત વેક્સિન હોય છે જે સાત રોગો માટે અલગ અલગ વેક્સિન હોય છે તે આપવામાં આવે છે તે તે આરોગ્ય છે 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 વેક્સિનેશન પ્રોગ્રામ અને ઇન્દ્રધનુષ યોજના સાથે તો આ રીતે કન્ફ્યુઝ ના થતા એકલું ઇન્દ્રધનુષ હોય તો બેંક આવે અને મિશન આગળ લાગે એટલે કે મિશન ઇન્દ્રધનુષ તો આરોગ્ય સાથે તે સંકળાયેલ છે તે વેક્સિનેશન પ્રોગ્રામ છે સાત અલગ અલગ રોગોના નેક્સ્ટ મેક એમ એ સી નો પ્રયોગ કોની ગતિ માપવા માટે થાય છે તો તે મિસાઇલની ગતિ માપવા માટે થાય છે એમએસસીએસ એટલે કે મેકનો જેમ કે બ્રહ્મોસ મિસાઇલની મેકમાં ગતિ મપાય છે મેક એટલે કે શું સામાન્ય બાબતે જે આપણે બોલીએ છીએ તો તે ગતિ હોય છે એક મેક એટલે કે અવાજની ગતિ તે એક મેક થઈ પછી અવાજથી દો ગુની તો દો મેક થઈ ત્રણ ગણી તો ત્રણ મેક થઈ તે રીતે મેકમાં મપાવવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન હતો કે ટોમેટો સોસમાં કયો એસિડ હોય છે તો તેમાં ઓપ્શન તો આપણને ના મળ્યા પરંતુ અહીંયા આપણે એક અનુમાન લગાવી શકીએ છીએ કે ટોમેટોમાં કયો છે સાયટ્રિક એસિડ હોય છે ટામેટામાં અને તેમાં વિનેગર અથવા તો એસિટિક એસિડ ઉમેરવામાં આવે છે જેથી તે લાંબા સમય સુધી સંગ્રહી રખાય આપણે એટલે ઓપ્શન કયા છે તે પ્રમાણે અહીંયા ટીક કરવાનું રહેશે તમારે નેક્સ્ટ હેવી વોટરનો ફોર્મ્યુલા શું છે તો ડી ટુ ઓ હેવી વોટરનો ફોર્મ્યુલા છે બીજો ક્વેશ્ચન હતો બિહારના સીએમ અત્યારે કોણ છે તો નીતિશ કુમાર ગવર્નર પૂછાઈ શકે છે લાલજી ટંડન આની પહેલાં કોણ હતું સત્યપાલ મલિક સત્યપાલ મલિક અત્યારે જમ્મુ કાશ્મીરના ગવર્નર છે નેક્સ્ટ આસામના રાજ્યપાલ તો જગદીશ મુખી નેક્સ્ટ હરિયાણામાં બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે બ્રાન્ડ એમ્બેસેડર એમ્બેસેડરના ક્વેશ્ચનો ઘણા બધા પૂછાયા છે નેક્સ્ટ ક્વેશ્ચન બી એક આવશે તો અહીંયા સાચો આન્સર જોઈએ અનુપ કુમારી છે જે યુપીએસસી એક્ઝામ લેવાઈ હતી બે હજાર સત્તરમાં તેમાં ઓલ ઇન્ડિયામાં સેકન્ડ રેન્ક તેમનો આવે છે તેમને બનાવવામાં આવે છે બ્રાન્ડ એમ્બેસેડર બેટી બચાવો બેટી પઢાઓના અને હરિયાણા રાજ્યમાં નેક્સ્ટ સૌથી મોટી બેન્કિંગ ઘોટાળો કઈ બેંકનો થયો હતો આ ક્વેશ્ચન આવે છે તેના વિશે ઘણું બધું પૂછાય છે લાસ્ટ ટાઈમ બ્રાન્ડ એમ્બેસેડર પૂછાયો હતો તો અહીંયા બેંકનું નામ આપવાનું છે તો પીએમબી છે પંજાબ નેશનલ બેંક તો તેના વિશે થોડીક વધારે માહિતી આપી દઉં તો તેના ફાઉન્ડર છે દયાલ સિંઘ મજીથિયા અને લાલા લજપત રાય તેનું હેડક્વાર્ટર આવેલું છે નવી દિલ્હી ખાતે એમડી અને સીઈઓ અત્યારે કોણ છે તે તમને પૂછાઈ શકે છે સુનિલ મહેતા એમડી અને સીઈઓ છે અત્યારે નેક્સ્ટ ક્વેશ્ચન ઈઝી હોય તો બધાને આવડતો હશે ગુજરાત ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે તો અમિતાભ બચ્ચન ગુજરાત ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર છે નેક્સ્ટ ઓડીઆઈમાં હન્ડ્રેડ સ્ટમ્પિંગ કોણે કર્યું છે તો આપણા પૂર્વ કપ્તાન એમ એસ ધોનીએ કરેલું છે બીજો ક્વેશ્ચન જોઈએ તો ઉત્તરાખંડમાં સ્વચ્છ ભારતના એમ્બેસેડર કોણ છે આ બીજો એક એમ્બેસેડરવાળો ક્વેશ્ચન છે તો અક્ષય કુમાર છે અત્યારે ઉત્તરાખંડના સ્વચ્છ ભારતના એમ્બેસેડર બીજો હતો કે મિનિસ્ટર વિશે રવિશંકર પ્રસાદ કયા મંત્રાલયના મિનિસ્ટર છે તો મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના અને મિનિસ્ટ્રી ઓફ લો એન્ડ જસ્ટિસના તેમને મંત્રી છે બીજો અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આના વિશે તો આવશે જ એટલે આવશે જ તમને ક્વેશ્ચન એક ક્વેશ્ચન તો આનો તમારે લખી જ દેવાનો અટલ બિહારી વાજપાઈનું નિધન ક્યારે થયું હતું તો સોળ ઓગસ્ટ બે હજાર અઢારમાં થયું હતું ડેટ પૂછી હતી તો તેના વિશે થોડીક વધારે માહિતી આપી દઉં જન્મ પચીસ ડિસેમ્બર ઓગણીસો ચોવીસમાં થયો હતો ગ્વાલિયામાં મધ્યપ્રદેશમાં અને તેમને દસમાં પીએમ હતા ભારતના ત્રણ વખત પીએમ રહી ચૂક્યા છે તેમને બે એવોર્ડ મળેલા છે મોટા મોટા પદ્મ વિભૂષણ ઓગણીસો બાણુંમાં અને ભારત રત્નથી નવા આવે છે બે હજાર પંદરમાં તો આ ખાસ યાદ રાખજો તમે બેંક વિશે બીજો એક ક્વેશ્ચન છે આઈસીઆઈ બેંકના એમડી અને સીઈઓ કોણ છે તો ચંદા કોચર છે અને ચેરમેન તમને પૂછે તો એમ કે શર્મા આવશે આમાં બીજા બેંકોના તમને કહી દો સીઈઓ ખાસ ઇમ્પોર્ટન્ટ છે એક્સિસના તો શિખા શર્મા મહિલા છે એટલે ઇમ્પોર્ટન્ટ છે એસબીઆઈનું હેડક્વાર્ટર મુંબઈ આલું છે અને અત્યારે ચેરમેન તો રજનીશ કુમાર છે બીજો જોઈએ તો માઇક્રોસોફ્ટના સીઈઓ કોણ છે સીઈઓ વિશે પણ કંપનીનું પૂછાતું રહેતું હોય છે લાસ્ટ ટાઈમ ડેલનું પૂછાયું તો અત્યારે માઇક્રોસોફ્ટનું પૂછાયું છે તો સત્યનારાયણ નડેલા તેમને છે બીજા તમને પૂછાઈ શકે છે જેમ કે ગૂગલના તો સુંદર પિચાઈ ફેસબુકના માર્ગ ઝુકરબર્ગ યાહુના તો મરિયા મેયર તેમને છે તો આ ત્રણ ચાર અમુક તમારે કંપનીના સીઈઓ યાદ રાખવા પડશે બીજો હતો રેલવે વિશે કે રેલવેની નવી યુનિવર્સિટી ક્યાં બનશે આ ક્વેશ્ચન તો આપણને આવડતો જશે કેમ કે ગુજરાતમાં જ છે અને તે પણ છે વડોદરામાં નેક્સ્ટ પ્લેઇંગ ઇટ માય વે કોની બુક છે તો સચિન તેંડુલકરની છે બીજો ક્વેશ્ચન હતો કે પાંચ એટલે કે ત્રીસ તો છની બાજુમાં શું આવશે ક્વેશ્ચન માર્ક તો અહીંયા પાંચ છન્ ત્રીસ આવે છે એટલે કે પાંચ વત્તા એક કરીએ તો શું થાય પાંચ વત્તા એક એટલે છ થયું તો પાંચ ગુણ્યા છ એટલે કે ત્રીસ થયું તો હવે છ છે અહીંયા તો છ વત્તા એક એટલે કે સાત તો છ ગુણ્યા સાત તો શું આવશે બેતાળીસ આ રીતે તમને ક્વેશ્ચનો પૂછાય છે બીજો એક ક્વેશ્ચન હતો કે બીજા હજાર સત્તરમાં કોંગ્રેસ પાર્ટીના નવા પ્રેસિડેન્ટ કોણ બન્યા છે તો રાહુલ ગાંધી બન્યા છે આઈએનસી વિશે થોડીક માહિતી આપી દઉં કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના અઠ્યાવીસ ડિસેમ્બર અઢારસો પંચ્યાસીમાં થઈ હતી તમને અહીંયા સાલ પૂછાઈ શકે છે બીજા ક્વેશ્ચનો કેવા પૂછાયા હતા તે અહીંયા તમને જણાવી દઉં છું પિરિયોડિક ટેબલના ક્વેશ્ચનો પૂછાય છે રાસાયણિક નામ પૂછાય છે દાખલા પૂછાય છે અમુક સિમ્પલ તમારે ઇક્વેશનમાં દાખલા પૂછાય છે અને વિટામિન્સના સાયન્ટિફિક નામ પણ પૂછાય છે એટલે એક વખત તમે વિટામિન્સના સાયન્ટિફિક નામ કરીને જશો તો તમારો એક માર્ક્સ તો આવશે જ બીજો જનરલ નોલેજ અને કરંટ અફેરમાં કેવા પૂછાય છે ઓસ્કાર એવોર્ડ આઈપીએલ પછી એશિયા ગેમ્સ ફૂટબોલ તેમાં આખતો ક્વેશ્ચન હતો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ કોને મળે છે અને બીજો હતો હિમાદાસ વિશે તો હિમાદાસનો પછી ફૂટબોલનો વિડીયો આપણે બનાવ્યો છે એશિયાઇ ગેમ્સનો નથી બનાવે પરંતુ આઈપીએલનો બનાવે છે અને ઓસ્કાર વિશે પણ બનાવેલો છે તો આ વિડિયો તમે આપણે પ્લેલિસ્ટમાં કરંટ અફેરમાં જોઈ શકો છો બીજો જોઈએ આપણે આગળ તો જે મેથ્સ અને રીઝનિંગમાં કેવા પૂછાય છે તો મેથ્સ અને રીઝનિંગમાં સ્ટેટમેન્ટ અને કન્ક્લુઝનના ઘણા ક્વેશ્ચન આવે છે પાંચથી છ આવે છે ક્વેશ્ચનો એટલે તે તમારે શાંતિથી મગજે વિચારીને તમારે સિમ્પલ આન્સર આપવાના રહે છે બીજું વર્ગમૂળ શોધવાના પૂછે છે દસ હજારની ઉપરની રકમના તમને અહીંયા વર્ગમૂળ આપે છે પછી બ્લડ રિલેશન ખાસ પૂછે છે તેમાં ગુજરાતીમાં તમે ટ્રાન્સલેટ કરીને જોશો એટલે તમને જલ્દી આન્સર આવડી જશે ત્રીજું પૂછે છે વેન ડાયાગ્રામ છે પછી કેલેન્ડર પૂછે છે તેમાં એક ક્વેશ્ચન એવો હતો કે બીજા પાંચમાં સમાલની કેલેન્ડર વર્ષ હવે ક્યારે આવશે તો સિમ્પલ કેલ્ક્યુલેશન કરીને તમારે આવશે પછી બીજો નફો અને નુકસાનનું હતું સાદું વ્યાજ અને ચક્રુધિ વ્યાજનો ક્વેશ્ચન હોય છે ટ્રેનનો પાઇચાટનો હોય છે ઉંમર સમય અને કામનું હોય છે દિશા મિરર ઇમેજનું હોય છે ફોર એક્ઝામ્પલ કે લાઇટનું મિરર ઈમેજ શું થાય છે તો ટી એમનું એમ રહેશે પછી એચ એમનું એમ રહેશે પછી જી છે તેનું આમ મિરર ઈમેજ થઈ જશે તે રીતે તમને ઓપ્શનમાં ચાર મળી રહેશે બીજું હતું વોટર ઇમેજ બોર્ડમાસના ત્રણથી ચાર ક્વેશ્ચનો હોય છે સિમ્પલ હોય છે આવડી જાય છે તમને એલસીએમના તમને પૂછાય છે ફોર એક્ઝામ્પલ કે બાર ચોવીસ અને છત્રીસનો એલસીએમ તમે શોધો એચસીએમનો પણ પૂછાય છે કાઉન્ટિંગ ફિગર તમને પૂછાય છે એટલે કે ચોરસ તમને એક આકૃતિ આપી દેશે તેમાં વચ્ચે આડી ઊભી લાઈનો બધી હશે તેમાંથી કહેશે કે ચોરસ આમાં કેટલા છે તે તમે ગણીને બતાવો ચાર ઓપ્શન તમને આપી દેશે તે તમારે ગણીને બતાવવાના છે પછી સિરીઝ પૂછાય છે તો તેત્રીસ આડત્રીસ અડતાળીસ તેપન તો આ સિરીઝમાં તમે જોશો તો તેત્રીસ વત્તા પાંચ એટલે આડત્રીસ આડત્રીસ વધતા દસ એટલે કે અડતાળીસ અડતાળીસ વધતા પાંચ એટલે કે તેપન તો હવે તેપન વત્તા દસ આવશે એટલે તેસઠ આન્સર આવશે તો આ રીતે તમને પૂછાય છે બીજી સિરીઝ છે કે ત્રણ છ દસ પંદર તો ત્રણ વત્તા ત્રણ છ છ વત્તા ચાર દસ દસ વધતા પાંચ પંદર હવે શું આવશે ત્રણ ચાર પાંચ આવી ગયું તો હવે આવશે છ પંદર વત્તા છ એકવીસ તો આ રીતે તમને સિમ્પલ સિરીઝો પૂછાય છે તે પણ તમને આવડી જશે બસ પ્રેક્ટિસ કરતા રહો મેથ્સ રીઝનિંગ ખાસ કરો અને બીજું સાયન્સમાં સાયન્સમાં તમે વધારે ભાર આપશો કેમકે સાયન્સમાં અહીંયા અટપટા ક્વેશ્ચનો પૂછાય છે જનરલ નોલેજમાં તમે થોડુંક ઓછું કરશો તો પણ તમારે ચાલશે કે થોડા દૂર દરાજના લોકો અહીંયા કરંટ અફેરના ક્વેશ્ચનો પૂછે છે બે હજાર સત્તરના મોટાભાગે પૂછે છે અત્યારે તમારે ટૂંકા સમયમાં તે રિવિઝન કરવું અઘરું પડી જશે એટલે મારું તો તમારે એ જ છે કે સાયન્સ પર તમે ભાર આપો અને મેથ્સ રીઝનિંગ પર તમારે ભાર આપો તો સારામાં સારા તમારે અહીંયા માર્ક્સ કવર થશે તો બધા વિદ્યાર્થીઓને રિક્વેસ્ટ છે કે જો આમાંથી અમુક ક્વેશ્ચનો જો રહી ગયા હોય તો અહીંયા આપણી ઈમેલ આઈડી છે ત્યાં તમે મેલ કરીને જણાવી શકો છો ક્વેશ્ચનો તો ચાલો મળીશું એકના વિડીયો સાથે ત્યાં સુધી હું રજા લુ છું હેવ ઓ અસમ ડે